વિષય ગણિત ચેપ્ટર નંબર છ વિકલિતના ઉપયોગો એની અંદર આજે આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ એક દાખલા નંબર આઠ અને નવ જોવાના છીએ તો વિડિયોને અંત સુધી જોજો અને વિડીયોમાં કંઈ પણ મૂંઝર લાગે તો કોમેન્ટ કરી જણાવજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી બીજા વિડીયો જોવા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો તમે અહીં જોઈ શકો છો દાખલા નંબર આઠમાં તમને એવો આપેલી રકમ છે કે એક ગોળાકાર ફુગામાં તેનું કદ નવસો સેમી ક્યુબ પર સેકન્ડના દરે એવી રીતે હવા ભરવામાં આવે છે કે જેથી જ્યારે હવાની ત્રિજ્યા પંદર સેમી હોય ને ત્યારે ત્રીજ્યામાં વધારાનો દર આપણે શોધવાનો છે એટલે કે મેળવવાનો છે તો ગોળાકાર ફૂગો છે અને એનું કદ છે એ નવસો સેમી ક્યુબ પર સેકન્ડના દરેથી હું છે વધે છે એવું તમને આપેલું છે કદ એટલે શું થાય પહેલાં જે આપેલું હોય આપણે સાઈડમાં લખતા તે રીતે લખી દઈએ કદ એટલે થાય ઘનફળ અને ઘનફળને કહેવાય વી વોલ્યુમ કહેવાય એટલે ડીવી બાય ડીટી આપેલું છે નવસો સેમી ક્યુબ પર સેકન્ડના દરથી શું થાય છે વધે છે એટલે પ્લસ લખું છું અને હવે આપણને એવું કીધું છે કે ત્રીજિયામાં વધારાનો દર શોધો એટલે ત્રીજિયા કેટલી વધતી હશે એવું આપણને કીધેલું છે એટલે આપેલું છે ખાલી કદમાં વધારો અને ખાલી ત્રીજિયાનો વધારો માગેલો છે બીજો કોઈ વધારો માગેલ નથી તો આપણે વોલ્યુમનું શું તો લખવું હોય વી ગોળાકાર માટે તો કદ શું થાય ચારના છેદમાં ત્રણ પાયાર ઘન આવું થાય હવે આપણે ત્રીજીમાં થતો વધારો એટલે શું મેળવવાનું છે ડી આર બાય ડીટી આપણને મેળવવાનું છે પ્રશ્નાચિહ્ન તો આનું આપણે વિકાલન કરી દઈએ ટીની સાપેક્ષ છે તો આની અંદર ડી આર બાય ડીટી આપણને મળશે એ આપણને મેળવવાનું કીધું છે અને ડીવી બાયટી તમને આપેલું છે આનું એક શું કરવું પડે આપણે વિકલન જ કરવું પડે ટીની સાપેક્ષ છે તો આપણે મેળવી દઈએ કે ડીવી બાય ડીટી બરાબર ચારના છેદમાં ત્રણ એમનો પાય અચો છે એટલે પાય એમનો આર ક્યુબ આર ક્યુબ છે એ ચલિત વિધેય છે એમાં ફેરફાર થાય એટલે એનું વિકલન થાય એટલે ત્રણ આગળ ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો એટલે ત્રણ માઇનસ એક એટલે કેટલા થઈ જાય બે આ રીતે થઈ જશે અને ઇન્ટુ શું આવી જાય આરનું થાય નહીં એટલે ડીઆર બાય ડીટી હવે આ આપણને મેળવવાનું કીધેલું છે તો ડીબી બાય ડીટી જગ્યાએ નવસો લખી દઈએ આ ત્રણ અને આ ત્રણ ઉડી જાય તો ચાર પાય આર સ્ક્વેર ડીઆર બાય હવે જ્યારે ત્રીજી પંદર સેમી હોય એટલે આર બરાબર તમને આપેલું છે કે પંદર સેમી હોય ને ત્યારે આપણે વસ્તુ મેળવવાની છે કે આ ડીઆર બાયટી શું ડીઆર બાયટી કરતા બનાવું તો ફોર પાય આર સ્કવેર એ છેદમાં આવી છે તો નવસોના છેદમાં ફોર પાય આર સ્કવેર હવે શું કરું આર બરાબર હું પંદર લખું તો નવસો ના છેદમાં ફોર પાય આર ની જગ્યાએ પંદરનો વર્ગ તો નવસો ભાઈંગા ચાર થઈ શકે તો આપણે નવસો 4 ચાર કરીએ તો આ જોજો નવસો ભાગ ચાલશે ચાર દુ આઠ એક વધી પડી એક ઉપરથી જીરો ચાર દુ આઠ બે વચ્ચે ઉપરથી જીરો ઉતારો એટલે વીસ પાંચ વડે ભાગ છે બસો પચીસ આવશે તો ડીઆર બાય ડી આપણે લખવું હોય તો આ લખી શકીએ આ રીતે લખી શકીએ કે અહીંયા બસો પચીસ તો બસ્સો પચીસના છેદમાં પાય અને પંદરનો વર્ગ એ બસો પચીસ થાય તો બસો પચાસ પચીસ ઉડી જાય ઉપર કાંઈ નું એક તો એકના છેદમાં પાય આ આપણો જવાબ યુનિટ શું આવશે ત્રીજિયા છે એટલે સેમી અને નીચે ડીટી છે એટલે સેકન્ડ એટલે સેમી બાય સેકન્ડના દરથી એટલે કે એકના છેદમાં પાય ના દરથી શું થાય છે ત્રીજીયામાં વધારો થાય છે તો આશા રાખું છું ખ્યાલ આવશે દાખલામાં દાખલો નંબર હતો આપણો આ આઠ હવે આપણે જોવાનો છે દાખલા નંબર નવ તો તમે જોઈ શકો છો દાખલા નંબર નવની રકમ તમને આવી આપેલી છે કે એક ગોળાકાર ફુગાની ત્રિજ્યા ચલિત થાય છે ચલિત થાય છે એટલે શું થાય ત્રિજ્યામાં ફેરફાર થાય છે તો ફુગો ગોળાકાર રહે છે એટલે ફુગોમાં કાંઈ ફેરફાર થતો નથી ગોળાકાર જ રહે છે એવું તમને કીધેલું છે જ્યારે તેની ત્રિજિયા દસ સેમી હોય એટલે તમને જે ડેટા આપ્યો હોય ને એ સાઈડમાં લખી નાખવો ને એ સિસ્ટમ આપણે અપનાવવાની કે આર બરાબર દસ સેમી તમને આપેલું છે ત્યારે તેના ઘનફળમાં ત્રિજ્યાની સાપેક્ષ થતા વધારાનો દર શોધો એટલે ઘનફળ એ ત્રીજિયાને સાપેક્ષે કેટલું વધે છે એ આપણને મેળવવાનું કીધું છે એટલે ડી વી બાય ડીટી તમને મેળવવાનું કીધેલું છે ઘનફળ એટલે વોલ્યુમમાં કેટલો ફેરફાર થાય છે હવે ત્રિજ્યા કે વિષય ચલિત છે એટલે શું થાય છે ત્રિજ્યામાં ફેરફાર થાય છે એવું તમને કીધું છે હવે ત્રીજિયામાં ફેરફાર થાય એટલે તમને ખ્યાલ છે કે કઈ વસ્તુમાં ફેરફાર થાય તો કે એનું ક્ષેત્રફળ હોય એ ક્ષેત્રફળમાં પણ શું થતો હોય ફેરફાર થતો હોય ડીવી બાય ડીઆર આપણને પૂછેલું છે ડીઆર એટલે શું થાય આપણે કહ્યું છે ઘનફળમાં ત્રિજ્યાની સાપેક્ષે થતાં વધારો થાય એટલે જો એટલે ખાસ ત્રિજ્યામાં ફેરફારની સાપેક્ષ આપણે શું ઘનફળમાં કેટલો થાય છે તો ઘનફળ સૂત્ર આવું થાય ઘનફળ બરાબર એટલે વોલ્યુમ વી ફોર બાય થ્રી પાય આર ક્યુબ ઉપરના જવાબ દાખલો છે ડીવી બાય ડીઆર આપણે મેળવીએ તો ફોર બાય થ્રી એમનો પાય અચલ છે એટલે પણ એમનો ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો એટલે આર સ્ક્વેર થઈ જાય તો આ ત્રણ ને આ ત્રણ ઉડી જાય તો ડીવી બાય ઇક્વલ ટુ શું થઈ જાય ફોર પાય આર સ્ક્વેર હવે આર બરાબર તમને કીધેલું છે દસ સેમી મેં લેવાની કીધી છે તો અહીંયા ફોર પાય અને આની જગ્યાએ દસનો વર્ગ લખી દઈએ તો ફોર પાય અને દસનો વર્ગ સો તો સો ગુણ્યા ચાર એટલે ચારસો પાય તો ઘનફળમાં થતો ત્રીજાની સાપેક્ષે ફેરફાર કેટલો આવી ગયો ચારસો અપાય આવી ગયો મારે યુનિટ લખો હોય તો યુનિટ શું લખી શકાય કે અહીંયા ઘનફળ છે એટલે સેમી ક્યુબ પર ત્રીજિયા છે એટલે સેમી ખાલી તો સેમી ક્યુબ પર સેમીના દરથી શું થાય છે ત્રીજિયામાં ફેરફાર થાય છે તો આશા રાખું છું ખ્યાલ આવી ગયો હશે બંને દાખલામાં તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રો સુધી પણ શેર કરી દો એટલે એને પણ ખ્યાલ આવે ફરી મળીશું આગળના દાખલામાં ત્યાં સુધી મિત્રો જય હિન્દ જય ભારત